કાયમ આપણી અંદર હોવી જોઈએ, હોવી જોઈએ અને હોવી જોઈએ એ વાત. બાકી વડ વગર ધીંગાણા ન હોય. સાહેબ, 500-500 વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર ધજા ફરકતી હોય સનાતન ધર્મ ની, તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. એ તો હકીકત વાત છે. આઈલે આવતા હોય તો મજા આવે. કોઈ દેશનો પ્રેસિડેન્ટ મોદી સાહેબ આરે ફોનમાં વાત કરતો હોય આવી રીતે, અને ઓલા આનાકાની કરતો હોય કોઈ ડીલ માટે, ના પાડતો હોય, મોદી સાહેબ રૂબરૂ મળે ને હાથ પકડીને આમ 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 કરતો લોકો યસ યસ યસ. કોઈ દી બગા હું ખાતા નથી જોયા સાહેબ. આપણા માટે તો પાલટી બધી હરખી એવું કઈ નહીં, પણ હવે ખબર નહીં ગમે છે તો ગમે છે. કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી હાલતી હતી, તક્ષશિલા નાલંદા કોકટી વાંચો તો ખબર પડે. આ તો આપણું આપણને દેખાડ્યું જ નથી, બધું બીજું બધું બધું બોલિવૂડ વાળાએ હુડ કાઢ નાખ્યું આપણું. આપણા સાધુ સંતો હોય ને, આપણા સાધુ સંતો બધા મંદિરોના પૂંજારી મોટા મોટા તિલક કરેલા હોય એને ભૂંડા બતાવે, જોઈજો તમે. અને એક ખૂણામાં ઘોઘો રહેતો એનો ઈહારો આમને ભૂંડા જ બતાવે, ભૂંડા આપ પહેલેથી માનસિક રીતે જ સારું ન દેખાડ્યું, ઊંધું ઊંધું જ દેખાડવામાં આવે. હવે તો એને ખબર પડી કે ના ના આમાં કંઈક છે. આ 25 તારીખ ગઈ કાલે બે દી પહેલા અમુક તો ગાંડા દૂર થઈ ગયા, ઓટલું નથી મળતી, 31st મેં એવી છે. આપણે મને કાંઈ વાંધો નથી, સારી વાત છે, 31st ને આ બધું કરશે બધું, પણ માપે રાખવું. આપણે આપણું નવું વર્ષ વયું ગયું દિવાળીએ, મને એનો વાંધો નથી ભાઈ, એની યારે મને કાંઈ વાંધો નથી. એ ઈસુ ખ્રિસ્તી એને આપણે પ્રણામ કરીએ, પણ આપણા કરતાં એને વધારે મહત્વ આવે ને મારો મગજ વયો જાય. હું તમને હકીકત કહું, મારો 26 તારીખે મુંબઈ પ્રોગ્રામ હતો, આમને બધાને ખબર છે, હું 1 કલાક એકલો એકલો બબડ્યો. એમાં હું બબડ્યો હોય છું એ તો તમને ખબર, મને ખબર, આ બધાને ખબર છે બાપુ. એટલો બધો બબડ્યો હું એરપોર્ટમાં બેઠો બેઠો, મને વાંધો એટલો જ હતો કે મેન મુંબઈના એરપોર્ટમાં એન્ટર થયા ભેળું આ ડૂમને ઓલી સોટી અડે ને એવડું મંદિર બનાવ્યું, તાત ઓલું ઓલું આવડું પોળું ઓલું એનું ઈસુનું, ભગવાન ઈસુનું. વળી કોકને એમ થાય કે આ ઈર્ષા કરે, ઈર્ષા નથી કરતો, મને વંદન ઈસુ ભગવાન. અને ત્યાં બધા ફોટા આપણા જ બધા પાડતા હતા ને એવડું બધું, જયારે જોવો ત્યાં હણગારે, કારણ કે ઈસુ ખ્રિસ્તીનો જન્મદિવસ હોય ને. સારી વાત. હવે ઈલું એ મંદિર પાછું હું ગોકળ આચરણ દી ન હોય કે રામનવમીને દી ત્યાં જાઉં, જો ન હોય પછી મારા મોઢામાંથી કઈ દુઆ સંતો ન નીકળે. એ તો હાસી, આમાં ખોટું હોય તમે કહી શકો, મારો વિરોધ નથી, કોકને એમ થાય કે વિરોધ બિલકુલ નહીં, પણ એ નહીં, આ ભારત છે. તો ભારતમાં હવે આપણે અંગ્રેજો વૈયા ગયા, પણ આ દેતા ગયા એ કેદી ની હિરસુ મને નથી સમજાતું. એટલા બધા જાડવા, ખોટા જાડવામાં લાઈટું બાળીને પૂજા બધું, આપણે તુલસી નો આપણે પૂજા કરતા હતા કે એકચ્યુઅલી આ તો અંધશ્રદ્ધા વાળા, તમને કાળોતરો કરડે આ ઓક્સિજન આપે છે, આ માં એટલે છે, પીપળો 24 કલાક ઓક્સિજન આપે એટલે અમે એની પૂજા કરી છે. આપણી એક એક વસ્તુ એવી છે કે જેના ઉપર વિજ્ઞાન આજ સંશોધન કરીને સાબિત કરે છે કે નહીં આ સાચું છે. એ આ બધું ભગવાન રામે પુલ બનાવ્યો તો એ વિજ્ઞાન વાળા એ કીધું કે આ તો સાચું છે, કોકે બનાવેલું છે. અને તોય ઘણા અહીંયા ના આપણા ભારત વાળા કેતા હતા મોટા મોટા નામ વાળા, એકચ્યુઅલી રામ છે એ તો કાલ્પનિક છે, એ સત્ય નહીં હે, તમારી પેઢીઓ કાલ્પનિક છે ને એ પૂરી થવાની તૈયારીમાં છે. વાહ, તમારી સમજણ અદભુત છે. એ તો હકીકત છે ને, આપણે કોઈને વિરોધ નહીં, પણ આપણા ધર્મ માટે કંઈક આવું કરશે તેથી અમારાથી નહીં રહેવાય, એ તો હકીકત છે. હું કાયમ બોલ્યો છું તમારા સદગુરુ માટે, તમારા ગુરુ માટે, તમારા ઈષ્ટદેવ માટે, તમારી કુળદેવીને તમારા પૂરા પૂરાથી સેટા વૈયાદેવના મૂકી દો એવું કે તેથી જ્ઞાનને બોચી જાલજો, પ્રણામ ગમે એ આવે પછી ભોગવી લઈશું, બાકી એનાથી ધર્મ રહેશે તો રહેશે ધરા. અને ખપ જાહે ખુરશાણ, એક વિષમ ભર ઉપરે તું રાખ ભરો હો રાણ. વલ્લભભાઈ ને બાપુ એટલે હું યાદ કરું છું, જેથી હારા હારા મોઢા ફેરવી ગયા હતા. એ વખતના રાષ્ટ્રપતિ કેવી રીતે સોમનાથની પ્રતિષ્ઠામાં આવ્યા એ બધું વાંચી લેજો તમે, કેમ આવ્યા, માંડ આવવા દીધા એમને, તો આવવું હતું પણ એને આવવા નહોતા દેતા. આવું કે આપણે ન જવાય, આપણાથી ધર્મ નિરપેક્ષ આ દેશ છે, બોલો, આવું કઈ નહોતા આવવા દેતા. પણ સાહેબ, એ મહાપુરુષ જેથી સોમનાથને પગે લાગવા આવ્યો મંદિર બન્યા પહેલા, હું તારીખ સાથે તમને કહું, 13 નવેમ્બર ન ભૂલતો હું તો, લગભગ 13 નવેમ્બર 1947 એ આમ પગે લાગવા માટે આવે ને સોમનાથનું મંદિર તૂટેલું જોઈ અને દરિયાના ખારા પાણીમાંથી આમ અંજલી ભરીને માણસે પ્રતિજ્ઞા લીધી કે હે વિધર્મીઓ, વિદેશથી આવેલાઓ, તમે ગમે એટલી અમારા ધર્મને તોડવાની કોશિશ કરો, પણ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને એકવાર માથે ધજા ન ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. એને પ્રતિજ્ઞા લીધી અને એ કરી બતાવ્યું એટલે એને કાયમ યાદ કરો. હા, એ પછી પેલા હું ઓલું કહી દઉં, પૈસા વાળો ઘણાને એમ લાગે કે પૈસા બહુ લીયા. હવે આખા ભારતમાં જે આપણો ડાયરા પ્રોગ્રામ વાળા અમે કલાકારો સંતવાણી ડાયરા આવા સ્ટેજમાં જે પ્રોગ્રામો કરીએ,
ઓછામાં ઓછા પૈસા લેતા હોય તો અમે, વધારે માં વધારે મહેનત કરતા હોય તો અમે, અને હારા મારું આપતા હોય તો અમે. હવે તમને ગેરંટી આપું છું, તપાસ કરવાની છૂટ છે. બોલિવૂડ વાળા નાનામાં નાનો કલાકાર બોલિવૂડ નો હોય ને, જે હિન્દી સિંગર નાનામાં નાનો, એટલે કે 25 લાખ થી શરૂ થાય. કોઈ ફોન કરી જોજો અને 4-5 ગીત ગાય સ્ટેજ માં, એકચ્યુઅલી 7 વાગ્યાથી 8:30 સુધી ઉજાગરા ન કરાય. મોટું બધું સ્ટેજ, બે બાજુ ટેબલ પડ્યા હોય, બે બાજુ ટેબલ ઉપર એક નેપટીન મૂકવાનું, તમારે હિમાલયા પાણીની બોટલો મૂકવાની, અને ઉભા ઉભા બે ગીત ગાય, વળી પોરો ખાવા જાય, વળી બીજો કલાકાર આવે એક ગાય જાય, વળી એ પોરો ખાવા જાય. 2 કલાકમાં તો 3 કલાકારો ગાઈ નાખે, 3-4, અને ઉભા ઉભા ગાતા હોય, હળિયું કરતા જાય, ઢીંચક 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 કરતા જાય. હા, ને ઈ 25 લાખ નાનો કલાકાર, 20 કે 25 લાખ, પછી તો કરોડ સુધી છે, બરોબર. અને ઈ 1.5-2 કલાકમાં પ્રોગ્રામ પૂરો, અમે આખી રાત તળેલા દઈ અને બધું હાવ સાચું આપી, એટલું તો તાળીયેથી વધાવો તમારે, ઈ તો સાચું છે કે નહીં? હા, અને સાચું આપી છે. આ બોલા તો આ ઈ 2 ગીત ગાવાના કેટલા કેટલા લઈએ, એના ગીતના એના સેકન્ડો ઉપર રૂપિયા. એટલે કહેવાનો અર્થ કોઈ એમ ન થાય કે ઈ કેવડા કેવડા રૂપિયા લઈને કેવા ગીતો ગાય. હા, તમે વાતો, હમણાં એક અમારે મિત્રો મુંબઈથી ફરવા માટે આવ્યા, ગીરમાં એક કલાકાર આવેલા બોલિવૂડના, હજી શરૂઆત આમ તો એની, તો એ ગીત ગાતા હતા. એટલે અમારે દૂધની તાહણીઓ બધી હતી, માલધારીઓ દૂધનું બહુ હોય આપણે. આમ અમારે ભાઈ કુણાલભાઈ અમને એવડી મોટા સકોરા દૂધના ભરી દીધા હતા કે અઠવાડિયું હાલે, અમુકને ફ્રીજમાં મૂકી દીધા હોય. હા, તો દૂધની તાહાળી ભરી દીધી, બધા પીવે મળી, પણ ઓલો ન પીવે, એકચ્યુઅલી દૂધ ના ફાવે એ, કે એકચ્યુઅલી અવાજ ભારે થઈ જાય. મેં કીધું અમે ટાહોળી છે, હવે જે થાય એમાં થોડો ભારે થઈ જાય નો. એટલે પછી અમે માલધારી તો ભોળા હોય, બિચારા પૂછે તો તમારે શું ચાલશે, બીજું કાંઈ, એટલે બીજું કાંઈ એટલે ત્યાં બીજું એટલે કોફી દૂધ બીજું ન હોય, બહુ તો દહીં હોય ભોળું કરીને દે, કે બીજું શું ચાલશે, તો દૂધ નહીં ફાવે, તો ગાવા મીડ્યો, માલ પિયેંગે હમ તો માલ પિયેંગે, મગરી ગરપાટી મેં માલ પિયેંગે. મેં કીધું તને કરડે કાળોતરો, અહીંયા ન હોય માલ. હા, સાસણમાં હજી શૂટ નથી થઈ, ગિફ્ટ સિટીમાં જ થઈ છે. કેવું હાલે બધું, હે? હા, મને વિચાર થાય કેવું ભણને, હા ગાંડા તો પી જાય, એની મોજ હાવ કેવી, એને બીજી દુનિયા જ નહીં, કાંઈ પરિવારથી એ પૂરું હોય ને, બસ એને એ મળી ગયા. આપણે બધાને સાહવા વાળા, તું તને ન ચાહ તો બીજાને હું ચાહે, નકર આમ હોય આવ. પણ ખેર, મારે એ બાજુ નથી જવું, અમારે એક જગ્યા અમે જઈને કીધું ને, બધા રેડી છે, પ્રોગ્રામ ચાલુ કરી દઈએ, તો આગળ 2-3 જણા બેઠેલો, બધા રે રમેશ આવ્યું કરો. હા, અમારે જુનાગઢ મજેવડી ગેટ બહુ મોટો છે, કોક દીક આવ્યો હોય નીકળે જોયું, એની હેઠેથી 2 જણા હેલા જતા હતા, મહેશ બાપા તો વાંકા વળ્યા, હાલતા હાલતા ઉપર જોઈને વાંકા વળ્યા, એ કે નમજે મોટા નગર અડી જાય, નવાબના હાથી નહોતા આવ્યા ન્યા, આ અડી ગયા, બોલો અડી જાય, કે વાંકા વાંકા હાલ્યા, એને એમ કે અડી જાઉં. પોલીસ વાળા ત્યાં જ ઉભેલા, અમારે મિત્ર અમારા, એ જોઈ ગયા કે આ પી ગયા લાગે, તો વાંકા વાંકા જતા હતા ને, ઉભા મોરના બબે ધોકા નાખ્યા હતા, એમને પડ્યા, પડીને ઉભા થતા થતા કે મોટા નેમ્યા તોય અડી ગયા હો, આ કઈક બીજું અડી ગયું છે.